નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ એના વિશે અભ્યાસ કરીશું. તો ખાસ કરીને આપણે એટલી તો ખબર હોય કે આપણે સજીવ હોય માં કોઈ પણ આવે, વનસ્પતિ પ્રાણી ટોટલી વસ્તુ, એનો પાયાનો એકમ કયું શું હોય છે? તો પાયાનો એકમ સજીવ હોય વનસ્પતિ કોષ હોય છે. શું છે કોષ? કોષ શબ્દ છે અતિ સૂક્ષ્મ છે. કોષમાંથી પછી પેશી બને, પેશીમાંથી અંગિકાઓ બને, અંગિકાઓમાંથી અવયવ બને, કોઈ પણ બને, પણ સૌથી નાનામાં નાનો એકમ શું છે? કોષ છે. તો આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, જે જેમાં કોષ આવેલો છે એ કોષને લગતી ટોટલ માહિતી આ ચેપ્ટરમાં આપણે મેળવવાના છે, અને એક જ પ્રયોગ દ્વારા પણ આપણે સમજાવશું. પેલો પ્રશ્ન એમ, તો કોષ શબ્દનો અર્થ આપો અને તેની શોધ વિશે. પેલો તો કોષ શબ્દ આવ્યો ક્યાંથી, આ વસ્તુ મહત્વની છે. તો કોષ શબ્દ છે રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે છે 1665માં, 1665માં આજથી ઓછામાં ઓછી 3 સદી પહેલા, ત્યારે એની એક બુચ નામની વનસ્પતિ હતી. અત્યારે કેમ આપણે લીમડા હોય છે, પીપળા હોય છે, એમ બુચ નામની એક વનસ્પતિની ઝાડની સાલ લીધી અને પોતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું, જાતે સૂક્ષ્મદર્શક યંત્ર. અત્યારે જે હાઈ લેવલ હાઈ ક્વોન્ટિટી વાળા સૂક્ષ્મદર્શક યંત્ર છે એના જેવું તો નથી, પણ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું અને જે બુચ નામની વનસ્પતિ છે એનું અવલોકન કર્યું. જ્યારે બુચ નામની વનસ્પતિનું એનું અવલોકન કર્યું તો એમાં એને આવી જગ્યા જોવા મળી, આમ આમ આડા ખાલા હોય ને, આમ હોય ને, હવે આમ આ રીતના જગ્યા જોવા મળી. તો એનો મતલબ એમ થાય કે રોબર્ટ હુકે બુચ નામની વનસ્પતિમાં જે અવલોકન કર્યું તેમાં પ્રત્યેક ખાના છે એ સ્વતંત્ર ઓરડા તરીકે આમ વર્તતા હતા. આ એક ઓરડો, આ એક ઓરડો, ઓરડો એટલે રૂમ જેવા વર્તતા હતા. તો એના પછી વૈજ્ઞાનિકે એ રૂમ, આ રોબર્ટ હુકે કોષ શબ્દ આપ્યો એ પહેલા વહેલા એને કીના સેલ્યુલા ઉપરથી આપ્યો. કીના ઉપરથી થાય છે? સેલ્યુલા. તો સેલ્યુલા શબ્દનો અર્થ થાય છે નાનકડો રૂમ, નાનકડું ઘર. તો આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બુચ નામની વનસ્પતિમાં જોયું તેને આપણે મધપુડા જેવી રચના જોવા મળી, કે દરેક મધપુડા જેવી રચના જોવા મળી અને પ્રત્યેક એકમ છે એ અલગ 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 એકમ ધરાવે છે. તો હવે એની શોધ વિશેની માહિતી આપો. તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સંશોધન કરી લીધું, પછી અહીંયા પ્રયોગ કર્યો. કઈ પ્રયોગ કર્યો? જે હું તમને અત્યારે પ્રવૃત્તિ દ્વારા સમજાવવા માંગુ છું. એક ડુંગળીનો કોષ લીધો. આપણે ઘરે ડુંગળી હોય છે, ભલે ડુંગળી ગોળ હોય છે, હવે ડુંગળીનો કોષ લીધો. હવે એ કોષ કઈ રીતે કર્યો? પેલા ડુંગળીને ભાંગી નાખી, એમાંથી નાનકડો એક પાતળી પટ્ટી લીધી. હવે આ પટ્ટી વડે એની નાની એકથી પટ્ટી લઈને સૂક્ષ્મદર્શક યંત્ર, આ તમે જોઈ શકો છો, આ સૂક્ષ્મદર્શક યંત્રમાં તેનું અવલોકન કર્યું. આ સૂક્ષ્મદર્શક યંત્રમાં આ પાવર છે ને 10x પાવર કહેવાય છે. આની જગ્યાએ 10x રાખી શકો અને 45x રાખી શકો જે તમારી પાસે. જો તમારા નિશાળમાં 11-12 સાયન્સની સુવિધા હશે તો તમારી પાસે સૂક્ષ્મદર્શક યંત્ર હશે, હાઈ ક્વોલિટી વાળું હશે, એટલે એનો મતલબ વધારે ક્ષમતા વાળું હશે, તો 45x વાળું હશે. પણ જો પ્રાથમિક શાળામાં અથવા માધ્યમિક શાળા હશે તો એનો મતલબ એમ થાય કે એની પાસે 10x અથવા 15x પાવર વાળો કાચ હશે. હવે એક સ્લાઇડ બનાવવાની છે, એમાં એક ડુંગળીનો કોષ છે અહીં તમારે મૂકવાનો છે. એક સ્લાઇડ મૂકવાની છે, એની ઉપર ડુંગળીની પતલી એક સાલ ઉખેડી લેવાની છે. એને એની ઉપર મૂકી સ્લાઇડ ઉપર જે આપણે બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ છે તો આપણું બ્લડનો એક ડ્રોપ કેવી ઓલી લંબચોરસ પટ્ટી ઉપર મૂકે છે, એમ ડુંગળીના કોષને તમારે મૂકી એની ઉપર આયોડીનનું ટીપું મૂકવાનું છે. તો ઘણાને એમ થાય છે આયોડીનનું ટીપું ન હોય તો, આયોડીનનું ટીપું ન હોય તો મિથિલિન બ્લુ ચાલી શકે છે, મિથિલિન બ્લુ ન હોય તો સેફ્રેલિન ચાલી શકે છે, કોઈ પણ એક કેમિકલનું ટીપું. તો એમ થાય કે કેમિકલનું ટીપું શા માટે મૂકવામાં આવે છે? એ આપણા ડુંગળીમાં રહેલા અંદર કોષો છે એને અભિરંજી એટલે દેખાડવા માટે. એ આપણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોશું કે આપણે દેખાશે નહીં, પણ જો એમાં આયોડિન મિથિલિન બ્લુ અથવા સેફેરિન તમે નાખી અને ટ્રાય કરશો તો એનો મતલબ એમ થાય કે તમને સ્પષ્ટ જોવા મળશે. હવે ડુંગળીના કોષ કેવા જોવા મળશે હું આકૃતિ નીચે દોરું છું. ડુંગળીના કોષ તમને આવા જોવા મળશે, થોડોક અંદાજ ખાલી કરું છું, પરફેક્ટ હું નથી કહેતો.
આપણે જે દીવાલ સણેલી હોય છે ઈટુ થી, ખ્યાલ છે, એના જેવા ડુંગળીના કોષ તમને જોવા મળશે. કોક કોષ નાનો હશે, કોક કોષ મોટો હશે, આ રીતના પ્રત્યેક કોષ જોવા મળશે. તો હવે કોષ, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કહી દીધું કે કોષનો સૌ પ્રથમ પહેલો વહેલો શબ્દ કોણે આપ્યો હતો? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. કેટલામાં આપ્યો હતો? 1665માં આપ્યો હતો. હવે નીચેના વૈજ્ઞાનિકોના જીવ વિજ્ઞાનમાં ફાળો, અત્યાર સુધીમાં આપણે આ ખાલી માહિતી છે, તમારા પાઠ્યપુસ્તકમાં લગભગ માહિતી આપેલી નથી, ખાલી માહિતી માટે કહું છું કે અત્યાર સુધીમાં કઈ કઈ વૈજ્ઞાનિકોએ જીવ વિજ્ઞાનમાં ફાળો આપ્યો છે. તો પહેલો વહેલો તો રોબર્ટ હુક તો આપણે શીખી ગયા છે, 1665માં શું અહીંયા આપ્યું હતું? કોષ. કઈ વનસ્પતિમાં અહીંયા જોયું હતું? બુશ નામની વનસ્પતિમાં તેને અવલોકન કર્યું. બુશ નામની વનસ્પતિમાં તેને અવલોકન કર્યું તો મધપુડા જેવી રચના દેખાણી, એના ઉપરથી એને પહેલો વહેલો કોષ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એને પોતે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી અને અવલોકન કર્યો હતો. બીજું લ્યુવેનહોક વૈજ્ઞાનિકનું નામ છે, અંગ્રેજ વૈજ્ઞાનિકનું નામ છે. શું છે? લ્યુવેનહોક. એને 1674માં શું આપ્યું હતું? કોષ કેન્દ્ર આપ્યું હતું. શું આપ્યું હતું? કોષ કેન્દ્ર. એ પણ કેના માટે આપ્યું હતું? બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો, નાના નાના બેક્ટેરિયા જે અત્યારે આપણે મેલેરિયા થાય છે, બેક્ટેરિયા થાય છે, પ્લાઝ્મોડિયમ બેક્ટેરિયા, એ બેક્ટેરિયાનું પોતા જાતે બનાવેલ સૂક્ષ્મદર્શક યંત્રની વડે અવલોકન કર્યું. તેને જાણવા મળ્યું કે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવોમાં પણ કોષ કેન્દ્ર તો હોય છે. કોષ કેન્દ્ર એટલે શું? પેલા એ માહિતી દઈ દઉં છું. દાખલા તરીકે આ મારો કોષ હોય, સોરસ હોય, ગોળ હોય, જેવો કોષ હોય, એની વચ્ચે જે બિંદુ આવેલું હોય છે એને શું કહેવામાં આવશે? કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. બારોબારની સપાટી હોય છે એને શું કહેવામાં આવશે? કોષ દિવાલ કહેવામાં આવે છે. અને અંદર આ જે પ્રવાહી રૂપે હોય છે એને શું કહેવામાં આવશે? કોષ રસ કહેવામાં આવે છે. હાલો ઈજ્ઞે લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે 1674માં એવું સંશોધન કર્યું કે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવોનું તમે અવલોકન કરો ને તો એમાં પણ કોષ કેન્દ્ર જોવા મળે છે. તો કોષનો સૌ પ્રથમ પ્રયોગ રોબર્ટ હુકે કર્યો હતો. કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર પાસે બે છે, લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો માટે કર્યું હતું, અને રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કેના માટે કર્યું હતું? વનસ્પતિ. અહીંયા વનસ્પતિનો કોઈ પણ એક પર્ણ તોડી અથવા કોઈ પણ ઝાડની ચાલ નાની બારીક તોડી સૂક્ષ્મદર્શક યંત્રની વડે અવલોકન કર્યું તો વનસ્પતિમાં પણ કોષ કેન્દ્ર જોવા મળ્યું. ચોથું છે પર્કિન્સ. પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે 1839માં, ખાસ યાદ રાખજો, પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે 1839માં, ઈસવીસન કદાચ યાદ ન રહે પણ આ વસ્તુ ખાસ મહત્વની છે. તો પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે જીવરસ એટલે કોષરસ, કોષની બરાબર જે પ્રવાહી દ્રવ્ય હોય છે ને, જીવંત પ્રવાહી દ્રવ્ય, એને શું કહેવામાં આવશે? કોષરસ. એ વૈજ્ઞાનિકે, પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે તેનું નામ શું આપ્યું? શું? જીવરસ. જીવરસ એટલા માટે આપ્યું છે કે એ કોષ પ્રવાહી છે, કોષરસ, એ જીવંત છે, એટલા માટે એનું નામ શું આપ્યું છે? જીવરસ આપવામાં આવેલું છે. છેલ્લું છે પાંચમું સ્લેડન એન્ડ સ્વન. અહીંયા શું આપ્યું હતું? કોષવાદ. કેટલામાં? 1839માં છે આ બે. કોષવાદ, કોષવાદ એટલે શું? બધી વનસ્પતિ અને પ્રાણીઓ કોષની બનેલી હોય છે. કોષવાદ એટલે બધી ટોટલી વનસ્પતિ હોય, પ્રાણી હોય, કોઈ પણ, એ બધી કોષની બનેલી હોય છે અને સજીવનો પાયાનો એકમ અથવા અગત્યનો એકમ શું છે? કોષ. તેવું સંશોધન સૌ પ્રથમ સ્લેડન એન્ડ સોન નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. હવે આપણે આગળના ટોપિક ઉપર જઈએ. હવે આપણે પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ એના વિશે બીજા પ્રશ્ન ઉપર જઈએ. એક કોષી સજીવો એટલે શું ને બહુકોષી સજીવ વચ્ચેની માહિતી આપો. મેં બે પ્રશ્ન એક સાથે આમાં લખ્યા છે. તો પહેલો પ્રશ્ન થાય એક કોષી સજીવો એટલે શું? કે જે કોષમાં એક જ કોષ આવેલો હોય, જે સજીવમાં એક જ કોષ આવેલો હોય તેને એક કોષીય કહેવાય. તો ખ્યાલ કઈ રીતે પડે કે કઈ સજીવો એક કોષીય છે અને કઈ સજીવો બહુકોષી હશે? તો દાખલા તરીકે અમીબાની વાત કરું તો અમીબા વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. ધોરણ 10માં અમીબા વિશે આખો પ્રશ્ન આવે છે, અમીબા કેવું હોય છે, પાચન કેવું હોય છે, એનું શ્વસન કેવું હોય છે. તો પેલા તો અત્યારે ખાલી અમીબા અને પેરમ વિશે નામ જ છે. તો અમીબા સિવાય એક જ કોષ આવેલો હોય છે, એનું બીજું કોઈ ના. આપણે મનુષ્યના શરીરની પહેલી વાત કરી દઉં, આપણે ખાઈએ છે, પાચન જઠરમાં થાય છે, અલગ કોષ છે, એનું પાચન પાછું નાના આંતરડામાં થાય છે, અલગ છે, લોહીનું વહન કરવાનું કામ રુધિર હૃદયનું છે,
છે, આખા શરીરમાં લોહી પહોંચાડે છે, અલગ અલગ છે. ચાલવાનું કામ પગ કરે છે, હાથ બોલવાનું કામ મોં કરે છે, શ્વાસ લેવાનું કામ નાક કરે છે, જોવાનું કામ આંખ કરે છે, અલગ અલગ કોષો આવેલા છે. પણ જ્યારે એક કોષીય સજીવમાં શું હોય કે ફક્ત એક જ કોષ આવેલો હોય તો તેને એક કોષીય સજીવ કહેવામાં આવશે. એક કોષીય સજીવના ઉદાહરણમાં અમીબા છે, પેરામીશિયમ છે, બેક્ટેરિયા છે, આવા ઉદાહરણ લઈ શકાય. તેની સાથે સાથે સામે બહુકોષીય, જેમાં એક કરતા વધારે કોષ આવેલા હોય તેને શું કહેશું આપણે? બહુકોષીય સજીવો કહેશું. બહુકોષીય સજીવોમાં શું હોય છે? દાખલા તરીકે મનુષ્ય છે, બહુકોષીમાં આવે, વનસ્પતિ બહુકોષીમાં આવે, પ્રાણી બહુકોષીમાં આવે, કારણ કે એમાં એક કરતા વધારે કોષ આવેલા હોય છે. તો તમને પેલું સમજાઈ ગયું હશે, જેમાં એક જ કોષ આવેલો હોય તેને એક કોષીય કહેવાય છે. દાખલા તરીકે અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા વગેરે. જેમાં એક કરતા વધારે કોષ આવેલા હોય તેને શું કહેવાય છે? બહુકોષીય કહેવામાં આવે છે. એમાં મનુષ્ય કહેવાય, વનસ્પતિ, પ્રાણી વગેરે. હવે એક કોષીય અને બહુકોષીય વચ્ચેનો બીજો તફાવત શું છે કે એક કોષીય છે બધા કાર્ય સંપૂર્ણ સજીવ તરીકે એક જ કરે છે. એક કોષ છે એ બધા કાર્ય સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. એટલે એમાં એક જ કોષ હોય છે, આખા શરીરનું પાચન, શ્વસન, ઉત્સર્જન બધું એક જ કોષ કરી છે અને સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. તેમાં એક જ કોષ આવેલો હોય છે, છતાં પણ તેનું શ્વસન નહીં થાય છે, પાચન નહીં થાય છે, નકામા દ્રવ્યનું ઉત્સર્જન નહીં કરે છે. આ બધું છે એ એક જ જગ્યાએથી કરે છે. તો હવે પાછો પ્રશ્ન એવો ઉદ્ભવે કે આમાં બહુકોષીયમાં એમાં પેશી આવેલી હોય, અંગ આવેલું હોય, તંત્ર આવેલું હોય. મેં તમને વાત કરી આપણે રુધિરનું પરિવહન કરવું હોય તો આપણે લોહીનું પરિવહન તો હૃદય દ્વારા થાય છે, અલગ અલગ શ્વાસોશ્વાસની ક્રિયા છે, ફેફસા અને નાક દ્વારા થાય છે. તો આમ બહુકોષીય સજીવોમાં છે એક અંગ નથી, માં અલગ અલગ પેશીઓ આવેલી હોય, અલગ અલગ અંગ આવેલા હોય, અલગ અલગ કોઈ પણ કોષો આવેલા હોય, આ બધા જોડાય અને સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. આમાં એક જ કોષ આવેલો હોય છે, સતત બધી પ્રક્રિયા, ખોરાક મેળવવો, ખોરાકનું પાચન કરવું, ખોરાકનું શ્વસન કરવું, ખોરાકનું ઉત્સર્જન કરવું, બધું એક જ કોષ દ્વારા થાય છે. એટલા માટે એક કોષી સજીવ છે એક જ કોષ દ્વારા સંપૂર્ણ સજીવ તરીકે નિર્ભે છે. આમાં પેશી, અંગો, તંત્ર ભેગા મળીને કાર્ય કરે છે. આમાં વિભાજન દ્વારા અમીબામાંથી વિભાજન થાય તો એક જ અમીબામાંથી બે વિભાજન થઈ જાય, તો પોતાના જેવો જ અમીબા ઉત્પન્ન થાય છે. પેરામીશિયમનું વિભાજન થાય તો પેરામીશિયમ જેવો જ પેરામીશિયમ બીજો સજીવ ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ એમ કે વિભાજન દ્વારા તેના જેવી સંતતિ ઉત્પન્ન થાય છે. તો હવે આમાં આમાં બહુકોષીય સજીવો છે એમાં બે ભેગા થાય છે. દાખલા તરીકે મનુષ્યની વાત કરું તો મનુષ્યમાં પુરુષમાંથી શુક્રકોષ હોય અને માદામાં અંડકોષ હોય. શુક્રકોષ અને અંડકોષ બંનેનું ફલન થાય ભ્રૂણની અંદર, ગર્ભાશયની અંદર. પુરુષના શુક્રકોષ અને માદાના અંડકોષ આ બંનેનું ફલન થાય ત્યારે ભ્રૂણ એટલે બાળકનો વિકાસ થાય છે, અને એક જ બાળકનો વિકાસ થાય છે. તો બહુકોષીય સજીવ એક જ કોષમાંથી બનેલા હોય છે. એ કોષ બંનેના સંયુગ્મ મિશ્રણથી કોષ બને છે. જે કોષ બને એ સ્ત્રી દ્વારા અંડકોષ આવે છે, પુરુષ દ્વારા શુક્રકોષ. આ બંને કોષોનું ફલન થાય અને એક જ કોષ નિર્માણ પામે છે. તો આ હતો એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ વચ્ચેના તફાવત. આ ખાસ કરીને પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એક કોષીય સજીવ એટલે શું અને બહુકોષીય. તો તમારે પેલી વ્યાખ્યા, ઉદાહરણ અને આ રીતની માહિતી આપવાની છે. નીચે મેં થોડીક રફ આકૃતિ દોરેલી છે, ખાલી સમજાવવા માટે, પરફેક્ટ આકૃતિ દોરેલ નથી, ખાલી તમને આના નામ શું છે એના વિશે માહિતી આપી દઉં. આવું જ્યારે હોય છે તો એનો મતલબ એમ થાય અંડકોષ. અંડકોષ ક્યાં હોય છે? પેલી વસ્તુ, સ્ત્રીના ગર્ભાશયની અંદર શું હોય છે? અંડકોષ હોય છે. આ શું છે? અરેખિત સ્નાયુ, સીધી રેખામાં સ્નાયુ નથી. જ્યારે કોઈ પાવડ કોણીની નથી, આ જે હાથ વળે છે બધા કઈ સ્નાયુ હોય છે? અરેખિત સ્નાયુ હોય છે. ત્રીજો શેતાકોષ. શું હોય છે? શેતાકોષ. તો શેતાકોષનું કાર્ય શું છે? તમને કોઈ પણ આય ગરમ વસ્તુઓ અડાડે અથવા તમે ગરમ તપેલીને સ્પર્શ કરો, તરત જ તમારો હાથ ગરમ તપેલીનાથી સૂકી જાય છે. શા માટે? કે તમારા હાથની અંદર શું હોય છે? શેતાકોષ હોય. તમે ધરતી ઉપર, જમીન ઉપર ચાલતા જતા હોય અને ટાસણી, એક જ ટાસણી ખૂટે એટલે તરત જ તમારો પગ છે ઉપરની તરફ લઈ લો છો. શા માટે ઉપરની તરફ લઈ લો છો? આનો મતલબ એમ થાય કે પગની અંદર શેતાકોષો હોય છે. હાલો, તો હવે
ચેતાકોષો થઈ ગયો, કોઈ પણ માણસની અંદર જે પણ વસ્તુ તમને લાગવાથી, કોઈ પણ તમને તમારા હાથમાંથી અત્યારે લોહી નીકળે તો તમને દુખાવો થાય છે, એ દુખાવો કેને લીધે થાય છે? ચેતાકોષ, કારણ કે ચેતાકોષ છે એ સંદેશો મોકલવાનું કામ કરે છે. તમે આ પગ વડે સીધો ટાસણી તમારા પગમાં આવે એટલે તરત જ તમારો પગ ઉપર લઈ લો છો. શા માટે? કારણ કે ચેતાકોષ થી તરત જ મગજને સંદેશો પહોંચાડી દે છે કે પગમાં નીચે કંઈક વાગ્યું છે, જેથી આપણે ઝડપથી પગ લઈએ છીએ. આ પ્રક્રિયા સેકન્ડના પલવારમાં થાય છે. હાલ આ રુધિરકોષ જે તમે જોયો જ હશે, તમારા શરીરના રુધિરકોષો, ખાસ કરીને આપણે ચોકલેટ ટાઈપના હોય છે, જે અંદરથી બેઠેલા હોય છે, ઇક્લિપ્સની ચોકલેટ ટાઈપના હોય છે, આ શું હોય છે? રુધિરકોષો. રુધિરકોષો ક્યાં હોય છે? રુધિરમાં. રુધિર કેવા રંગનું હોય છે? લાલ રંગનું. શા માટે લાલ રંગનું હોય છે? કારણ કે રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોવાથી તે શું હોય છે? હિમોગ્લોબિન નામના તત્વને લીધે લાલ રંગ. વનસ્પતિનો લીલો રંગ કેને આધારે છે? ક્લોરોફિલ નામના દ્રવ્યને લીધે. એમ વનસ્પતિનો, સોરી, રુધિરનો લાલ રંગ હિમોગ્લોબિન ના થાય. પાંચમું શુક્રકોષો. શું હોય છે? શુક્રકોષો. દાખલા શુક્રકોષો છે માણસના શરીરમાં હોય છે, માણસના વીર્યમાં જે શુક્રકોષો હોય છે, જેમ માદાના ગર્ભાશયમાં અંડકોષો હોય એમ પુરુષના વીર્યમાં શું હોય છે? શુક્રકોષો હોય છે. આ શુક્રકોષો અને અંડકોષો બંને ભેગા થાય અને શું બનાવે છે? બાળકનો વિકાસ થાય છે. એટલે બહુકોષીય સજીવ એક જ કોષમાં નિર્માણ પામે છે, પણ બંને ભેગા થાય અને સંયુગ્ન નિર્માણ પામે છે. આ ચોથું છે અસ્થિકોષો. અસ્થિ એટલે હાડકા. તમે ક્યારેક ક્યારેક એવું અનુમાન કર્યું છે કે તમારી આંગળી ભાંગી જાય છે, તમે ડોક્ટરીના પાટો વળવા જશો, થોડોક સમય થાય છે તો પાટો, મહિનો દિવસનો પાટો આવે, 15 દિવસનો પાટો આવે, સારું થઈ જાય. શા માટે સારું થાય છે? કે આપણા શરીરમાં અસ્થિકોષો આવેલા હોય છે, અથવા વિટામિન કે. અસ્થિકોષો એટલે તમારા હાડકા કેટલા મજબૂત છે એ કેને આધારે નક્કી થાય છે? અસ્થિકોષોને આધારે નક્કી થાય છે. આપણે સામાન્ય રીતે કહે છે કેલ્શિયમની ખામી છે એટલે હાડકા નબળા હોય છે. કેલ્શિયમની ખામી એટલે કેની ખામી કહેવાય? અસ્થિકોષોની ખામી કહેવાય છે. હવે એના પછી છેલ્લે છે મેદકોષ અથવા મેદાકોષ અથવા આનું બીજું નામ છે ચરબીકોષ. હવે કોઈ જાડો માણસ હોય દાખલા તરીકે, એના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, એ જેટલું ખાય છે ટોટલી પ્રક્રિયા કરે છે ચરબીમાં રૂપાંતર થઈ જાય છે, એટલા માટે આને મેદકોષ કહેવામાં આવે છે. મેદ એટલે ચરબીકોષ કહેવામાં આવે છે. આના બધાના નામ હતા, એકવાર પાછો બોલી જાઉં છું. અંડકોષ, અરેખિત કોષ, ચેતાકોષ, રુધિરકણ, શુક્રકોષ, અસ્થિકોષ અને મેદકોષ. આ બંને વચ્ચેનો તફાવત છે સ્ટોપ કરીને લખી નાખજો.